नमस्कार विद्यार्थी मित्रों, अक्षरधाम शाला परिवार आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। जय श्री कृष्ण बाळको, आजना वीडियो लेक्चर में आपणे शीखीशुं गुजराती। शुं शीखवानुं छे बाळको? गुजराती। तो के गुजराती में आपणे शुं शीखशुं? पतंगनो प, पतंगनो प। आगळ आपणे शुं शीखी गया बाळको? कमळनो क, खटारानो ख, गणपतिनो ग, घरनो ग, चकलीनो च, छत्रीनो छ, जमरूखनो ज, जबलानो ज, टमेटानो ट, ठळियानो ठ, ढगलानो ड, ढगलानो ढ, अणफेणनो अण, तलवारनो त, थळनो ठ, दड़ानो द, धजानो ध, नगारानो न अने पतंगनो प। तो आपणे कमळना क थी नगारानो न सुधी आपणे शीखी गया कमळ खटारो, अने वच्चे वच्चे आपणे पुनरावर्तन पण शीखी गया। हवे आवशे पतंगनो प। चालो बाळको, आजे आपणे पतंगना पનો અભ્યાસ કરવાનો છે। સૌ પ્રથમ બધા શિસ્તબંધ બેસી જાઓ, પુસ્તક લઈ લો ગુજરાતી પોપકોર્ન સાથે। ચાલો હું જે પેજ કહું એ પેજ ખોલજો। પેજ નંબર 30, પેજ નંબર 30, 30 ઉપર પતંગનો પ આપેલો છે, આપેલો છે। પતંગ તો તમને ચગાવી બહુ ગમે, ગમે ને? ઉત્તરાયણ આવે ત્યારે બધા બાળકોને પતંગ ચગાવી બહુ ગમે છે। બધા તો હજી આવી ન હોય ત્યાં એની પહેલાં મળે ચગાવવા। બહુ મસ્તનો મનપ્રિય તહેવાર છે ને તમારો પતંગ, તો વહેલા વહેલા ચગાવવા મળો છો બધા બાળકોને। તો જેમ વહેલા વહેલા પતંગ ચગાવો છો, એમ આપણે આજે પતંગનો પ શીખવાનો છે, વહેલા વહેલા શીખી જવાનો છે પતંગનો પ। ઓકે બાળકો, ચાલો આપણે જોડકનું બોલી જઈએ પતંગના પરનું। મારો ચગેરે પતંગ કેવો સરરર સરરર સર, મારો પતંગ ચગે કેવો સરરર સરરર સર। તમારો પતંગ આકાશમાં કેવો સરરર ચગે છે બાળકો? વાયો આકાશી વાયરો ફરરર ફરરર ફર, વાયો આકાશી વાયરો એટલે પવન, પવન અંદરમાં આવે એટલે ફરરર ફરરર આપણી પતંગ થાય છે। ચાલો તો આજે આપણે શું શીખીશું બાળકો? પતંગનો પ, પતંગનો પ। તો આ પતંગનો પ છે, જો બાળકો આવો પતંગનો પ, જો પતંગ દોરેલી છે એની બાજુમાં છે, છે બાળકો। એ પહેલા આપણે ઘૂંટવાનો છે, શું કરવાનું છે? ઘૂંટવાનું છે। ચાલો જો બાળકો, અહીંયા જે પહેલો પતંગ આપેલો છે ઉપર છે, એ ઘૂંટવાનો છે। ચાલો એમાં જો એકડે, બગડે બે, ત્રગડે ત્રણ ને ચોગડે ચાર લખેલું છે। આની અંદર એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ ને ચોગડે ચાર લખેલું છે। તો પહેલાં આપણે ક્યાં લઈ જશું પેન્સિલ? એકડે એક પાસે। જો આવા પતંગમાં એકડો લખેલો છે તો એકડે એક પાસે પેન્સિલ ના હોય નીચે વહી જવાનું, ગોળ કરી નીચે વહી આવવાનું, પછી બગડે બે અડાડાઈ જાય પછી અહીંથી ગોળ કરી દેવાનું, અહીંથી પછી ઉપર ત્રગડે ત્રણ પાસે જવાનું, પછી પાછું ચોગડે ચાર પાસે નીચે વહી આવવાનું, બની ગયો પાંચ અડે પાંચ। એકડે એક પાસે પેન્સિલ મૂકવાની, ત્યાંથી ગોળ કરીને બગડે બે સુધી લાવવાની, ત્યાંથી ગોળ કરીને ત્રગડે ત્રણ પાસે ઉપર લઈ જવાની, ત્યાંથી ચોગડે ચાર પાસે નીચે લઈ જવાની। આવી રીતના જો પાંચ અડે પાંચ પતંગનો પ બને, અને પાંચ અડે પાંચ પણ કહેવાય। આવો પાંચડો તમને આવડે છે ને બાળકો? તો પાંચ અડે પાંચ જેવો જ પતંગનો પ થાય। પહેલાં એકડે એક પાસે લઈ જવાની, પછી બગડે બે પાસે લઈ જવાની, ત્યાર પછી આપણે ઉપર ત્રગડે ત્રણ પાસે લઈ જવાની, ત્યારબાદ આપણે નીચે ચોગડે ચાર પાસે લાવવાની। બની ગયો પતંગનો પ, પતંગનો પ, પતંગનો પ. ચાલો એવી જ રીતના આપણે આ ટપકાવાળો પેન્સિલ ચલાવવાના ઉપર, ચાલો પહેલાં ઉપરથી ગોળ કરો, પછી નીચે લઈ જાઓ, પછી નીચેથી ગોળ કરીને ઉપર જવા દો, ત્યાંથી પાછું નીચે લાવો। ચાલો અહીં પાછી પેન્સિલ મૂકો, ત્યાંથી ગોળ કરીને નીચે લાવો, પછી નીચે ગોળ કરીને ઉપર લઈ જાઓ, ઉપરથી નીચે લાવો બહેનો। ચાલો હવે આની અંદરના ટપકા છે એ જોડી દો,
जो पहला अर्धु गोल छे एवी रीतना गोल थई गयो। हवे नीचे थी बीजू गोल कर दियो, ऊपर लई जाओ, नीचे लाओ। बहनों पांच अड़े पतंगनो प, पांच अड़े पांच जेवो ज पतंगनो प होय। चालो फरीथी गोल करी नीचे लावो, पछी नीचे थी गोल छे, चालो ऊपर चढ़ाई दियो, नीचे लई जाओ। बनी गयो पतंगनो प, प 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 पतंगनो प। चालो हवे जाते पतंगनो प बनावानो छे। સૌ પ્રથમ શું કરીશું, ઉપરથી ગોળ, પછી નીચે લઈ જવાનું, પછી અહીંથી ગોળ વાળી દેવાનું, પછી પાછું ઉપર ચડવાનું, પાછું નીચે ઉતરવાનું। બહેનો પતંગનો પ, પહેલાં ગોળ કરી નીચે, ગોળ બીજું કરીને ઉપર, ને પછી નીચે આવી જવાનું। બહેનો પતંગનો પ, પહેલાં ગોળ કરવાનું, પછી નીચે આવવાનું, ત્યાંથી ગોળ કરીને ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું। બહેનો ચાલો લખો, પ પતંગનો પ, 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 પ પતંગનો પ। ચાલો આવડો બધા બાળકોને પતંગનો પ, પહેલાં શું કરવાનું, અહીંયા પેન્સિલ ઉપર મૂકવાની, ત્યાંથી ગોળ કરવાનું, ગોળ કરીને સીધી લીટી જવા દેવાની, ત્યાંથી પાછું નીચે ગોળ કરવાનું, પછી ઉપર ચડવાનું, પાછું નીચે વયા આવવાનું। ચાલો આવો, આવડી ગયો પતંગનો પ। હવે જો ચિત્ર આપેલા છે, આપેલા છે બાળકો, તો આમાં શું કરવાનું છે, પતંગનો પ સાથે યોગ્ય ચિત્ર જોડવાનું છે। આ ચિત્ર છે તો કે પહેલું ચિત્ર શેનું છે, પાઘડી, પાઘડી છે, પછી નળ। પ જ્યાં પહેલો ચિત્રમાં જ્યાં પહેલો પ આવે એને આપણે પતંગના પ સાથે જોડવાનું છે। તો જો પહેલી પાઘડી છે તો પ આવ્યો, પછી નળ છે તો ન આવ્યો એટલે ઈ નહીં ચાલે, પછી દડાનો દ તો પહેલો દ આવ્યો તો ઈ પણ નહીં ચાલે, પછી પોપટનો પ, પોપટનો પ તો પહેલાં પ આવ્યો બાળકો તો એ ચાલશે। ચાલો પેન્સિલ લઈ લો અને જો આવી પાઘડી દોરેલી છે ત્યાં પેન્સિલ મૂકી એના વચ્ચેનો જે પતંગનો પ છે એની સાથે જોડી દો। પાઘડી ઉપર પેન્સિલ મૂકવાની, પછી વચ્ચે જે પતંગનો પ છે એની સાથે જોડી દો। પછી આવો પોપટનો પ છે તો ચાલો પોપટ પાસે પેન્સિલ મૂકીને પતંગને જોડી દો। પોપટ ઉપર પેન્સિલ મૂકીને પતંગ સાથે જોડી દો, જોડી દીધી। ચાલો હવે અહીંયા રિંગ કરવાની છે બાળકો, ચાલો વાંચો, પ ગ, પ ગ, તો ચાલો પ ઉપર રિંગ કરો, પછી પ ળ, પ ળ, તો પ ઉપર રિંગ કરો, પ દ, પ દ, તો પ ઉપર રિંગ કરો, પ ક ડ, તો ચાલો પ ઉપર રિંગ કરો। આવડી ગયું બધા બાળકોને? સરસ, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું, બાય।